बाळको धोरण बीजू विषय हिंदी अने पेज नंबर 44 त्यां आपणे जोशुं बराबर एमां छे ओ औरतनो ओ ई केम लखाय बाळको औरतनो ओ तो के आवी रीते आम करी अने बे आम बराबर एवी रीते औरतनो ओ थाय एटले औरत एटले शुं थाय स्त्री थाय औषधीय एटले शुं थाय औषधीय एटले दवा थाय चलो पछी नीचे एमां घूटवानुं आप्युं छे तमने ई तमारे जाते घूटवानुं छे बाळको अने एनी नीचे बारकसळी छे बराबर बारकसळीमां शुं आवशे को खो एमां छे एवी रीते लखवानुं छे गो बराबर गो पछी चो હવે આવી રીતે લખવાની છે આખી બારકસળી એ તમને આપેલી છે નીચે એમાંથી જોઈને આખી બારકસળી નીચેની નાની નાની લાઇનિંગમાં લખવાની રહેશે પછી સામેના પેજ ઉપર જુઓ ત્યાં એમ લખ્યું છે પઢો શીખો ઓર લખો બરાબર એટલે એમાં શું કહે છે વાંચો શીખો અને લખો તો કોણ લખ્યું છે કોણ તો એની નીચે કોણ લખવાનું ગોરી લખ્યું છે તો નીચે ગોરી લખવાનું છે ઓર લખ્યું છે તો ઓર મોસમ લખ્યું છે તો મોસમ લખવાનું છે પછી ગોરા લખ્યું છે તો ગોરા લખવાનું છે મોસમી મોસી લખ્યું છે તો મોસી લખવાનું છે બરાબર એ રીતે તમારે જોઈ જોઈને જે છે એ બધું લખવાનું રહેશે પછીના આપણે લખીશું આ બાજુ લખ્યું છે ઓ કરીને લખ્યું છે એની સામે બધા શબ્દ લખ્યા છે તો ઓરતની સામે છે ઓરત લખ્યું છે બરાબર એમાં જો ટીક કરેલું છે આ રીતે કૌંસ આપ્યું છે એમાં ટીક કરેલું છે પછી ઔષધિય આ બાજુ આપ્યું છે એમાં તમારે ટીક કરવાનું રહેશે બરાબર એમાં જો આવી રીતે ચોરસ હશે એમાં રાઈટ કરવાનું પછી ઔષધ છે ઔષધમાં રાઉન્ડ કરીને ટીક કરવાનું રહેશે ચોરસમાં આ રીતે ટીક કરવાનું રહેશે ચોરસમાં બરાબર પછી એની સામે આપ્યું છે ઓ પછી ચોરસમાં ર લખ્યું છે તો ઓર અહીંયા આપ્યું છે એક્ઝામ્પલ પછી ઓ ર ત તો ઓ ર ત અહીંયા લખવાનું ઓ ર ત પછી ઓ આપ્યું છે પછી અહીંયા શોધ આપ્યું તો ઔષધ પછી અહીં ઓ સ ત તો ઓ ષ ત પછી ક્યાં આવશે તો કે ઓ છ ર તો અહીંયા લખવાનું ઓ જ ર પછી ઓ લા દ તો કે ઓ લા દ આવી રીતે લખવાનું રહેશે બરાબર એની પીડીએફ તમને હું મોકલીશ પછી અહીંયા જો રેલગાડી આપી છે તો રેલગાડીને આપણે શું કહીએ નીચે ચિત્ર પહેચાન કર નીચે ઇસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે એનું નામ લખવાનું છે તો રેલગાડી આપી છે તો રેલગાડીમાં શું લખશું ખિલોના પછી કાગડાનું ચિત્ર છે તો કાગડાને હિન્દીમાં શું કહેવાય તો કે કૌવા પછી એક હોડી આપી છે એને આપણે હિન્દીમાં શું કહીએ તો કે નૌકા તો નૌકા લખવાની પછી હથોડી છે તો એને શું કહીએ તો કે હથોડા એવી રીતે આપણે હું એની પીડીએફ મોકલીશ એ તમારે જોઈને લખવાની રહેશે સ્ટોપ કરજો ચલો 46માં પેજ ઉપર આપણે જોશું એમાં ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો બરાબર તો આમાં લખ્યું છે નોકર અને ઓજાર તો અહીંયા ર આપ્યો છે તો નોકર ઓજાર પછી અહીંયા આપ્યું છે ખીલોના તો ક્યાં લખશું એ ન આવ્યું તો અહીં લખશું ખી લો ના બરાબર આવી ગયું આખું અહીં આવી ગયું બોનર પછી અહીં શું લખ્યું છે કો તો નો કા બરાબર અને અહીંયા ચો કા બરાબર હવે એની નીચે બાકી અક્ષર લખો તો તમને આવી રીતે આપેલું છે હથોડી બરાબર હથોડી પછી હ લખેલો છે અને ખાલી જગ્યા આપી છે તો અને ડ લખેલો હોય તો શું લખશું હથો ડી એવી રીતે ખૂટતા અક્ષરો લખવાના છે એક અક્ષર લખવાનો આવશે આગળ લખેલો હશે એ તમારે લખવાનું રહેશે એની પીડીએફ હું તમને મોકલીશ જાતે કરવાનું રહેશે પછી ખાલી જગ્યા છે નીચે તો ખાલી જગ્યામાં લખ્યું છે રમેશ ખાલી જગ્યા પકડ તો આગળ ચિત્ર શેનું આપ્યું છે તો કે સુડીનું તો સુડીને હિન્દીમાં શું કહેવાય તો કે સરોતા તો શું કહેવાનું રમેશ સરોતા પકડ પછી મીના ખાલી જગ્યા લાતી હે તો આગળ શું આપ્યું છે તો કે પાટલો પાટલાને હિન્દીમાં શું કહેવાય તો કે ચોકા તો ચોકા લાતી હે મોસી ખાલી જગ્યા લગાવો તો
तो शू बोला मौसी पौधा लगाओ पची वाक्य पड़घर लिखो एट्ले वाक्य वाँची ने लखवा मौसम बड़ा सुहाना है तो ई वाक्य जोई लखवानू रहेशे तमारे गौतम गाना गाता है तो ई भी जोई लखवानू रहेशे नौकर काम करता है और गोरी घर लोट रही है आ तमारे जोई लखवानू रहेशे आनी पीडीएफ हूँ तमने मोकलीश बाळको तमारी जाते करवानू रहेशे थैंक यू बाळको।